वापी नगरपालिका द्वारा महात्मा गांधीजी जन्म जयंति और भारत पूर्व वडाप्रधान लाल बहादुर शास्त्री जन्मदिन की उजवणी करवामां आवी हती। वापी नगरपालिका द्वारा योजाले कार्यक्रम में देश बन्ने महानुभवों ने याद कर अंजलि अर्पण करवामां आवी हती। ज्यारे नगरपालिका प्रमुखे स्वच्छता अभियान ने वेग आपवा माटे शहर ने साफ सुथरू राखवा रस्ता पर कचरो नाखनारने रॉकीश अने टॉकीश जेवा संकल्प लीधो हतो। वापी में गांधी जयंती निमित्ते कोपली चार रस्ता खाते वापी नगरपालिका प्रमुख विठ्ठलभाई पटेल, चीफ ऑफिसर दर्पण ओझा, पालिका नगर सेवकों, भाजपा शहर प्रमुख सतीश पटेल, भाजपा कार्यकरोए गांधीजी प्रतिमा ने फूलहार अने सूतरनी आंटी पहेराई जन्म जयंती उजवणी करी हती। आ प्रसंगे वापी नगरपालिका प्रमुखे महात्मा गांधी अने लाल बहादुर शास्त्री ने याद करीने तेओ देशनी आजनी पेढ़ी माटे प्रेरणा स्रोत होवानुं जणाव्युं हतुं। वधुमां प्रमुखे गांधीजी स्वच्छताना आग्रही हता अने तेना संकल्पने वडाप्रधान नरेन्द्र मोदी आगळ वधाव्यो छे। देशमां स्वच्छता अभियाननुं जे सर्वेक्षण थयुं छे तेमां देशनी 4000 नगरपालिकामां वापीनो नंबर 82मो छे अने गुजरातनी नगरपालिकामां बीजो होवानी खुशी व्यक्त करी हती। ખાસ કરીને આજે ગાંધી જયંતિ છે અને આપણે કાર્યક્રમ પણ યોજ્યો છે, ઓવરઓલ કઈ રીતની આ જે વ્યવસ્થા હતી અને કઈ રીતનો આગામી આપણો સંકલ્પ છે? આજે આપણા ગુજરાતના પણોતા પુત્ર અને આ દેશના મહાત્મા એવા મહાત્મા ગાંધીજીની આજે 151મી જન્મજયંતિ છે, એમને હું સતત નમન કરું છું, વંદન કરું છું, પ્રણામ કરું છું। એવી જ રીતે આપણા પૂર્વ વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીની પણ આજે જન્મજયંતિ છે, એમને પણ નમન, વંદન અને પ્રણામ કરું છું। મહાત્મા ગાંધીજીનું જીવન એ આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે અને એમના જીવનમાં જે સરળતા હતી એ હરેક વ્યક્તિ જો જીવનમાં સરળતા અપનાવે તેની ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જાય। સ્વતંત્રતામાં આંદોલન વખતે સત્ય અને અહિંસાના બે મંત્રો પર 200 વર્ષથી આ દેશ પર જે લોકો રાજ કરતા હતા એવા અંગ્રેજોને આ દેશમાંથી ભગાડી અને આપણને સ્વતંત્રતા અપાવી। એવા મહાત્મા ગાંધીજીના જીવન પર આખા દુનિયામાંથી 1000 સ્કોલરો એમના જીવનનું અત્યારે રિસર્ચ કરી રહ્યા છે અને એમના જીવનમાંથી પ્રેરણા લેવી જેવી છે। એ સ્વચ્છતાના પણ આગ્રહી હતા, આપણા હાલના વડાપ્રધાન અને પૂર્વ મુખ્યમંત્રી ગુજરાતના નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે સ્વચ્છતાનું અભિયાન એમને ઘર ઘર સુધી લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો અને હાલમાં એ વડાપ્રધાન બન્યા પછી આ સ્વચ્છતાનું અભિયાન પૂરા દેશમાં એમને ચલાવ્યું છે। હમણાં જે સર્વેક્ષણ થયું 2019-20નું, એમાં આખા દેશની 4000 નગરપાલિકાઓનું સ્વચ્છતા સર્વેક્ષણ થયું હતું અને એમાં વાપી નગરપાલિકાને પૂરા દેશમાં 82મો નંબર મળ્યો હતો અને ગુજરાતની આપણી વસ્તી આધારિત નગરપાલિકાઓમાં બીજો નંબર હતો। ઇન્દોર નગરપાલિકાએ પૂરા દેશની સ્વચ્છ નગરપાલિકા છે, સુરત બીજા નંબરે હતી અને મારે આજે જ્યારે નગરપાલિકા દ્વારા સૂકો અને ભીનો કચરો અલગ લેવામાં આવે છે ત્યારે નગરજનોને એક મારી અપીલ છે કે આ સૂકો અને ભીનો કચરો અમે અલગ લઈએ છીએ, એમાં પૂરો સહકાર આપે અને અમે સૂકો ભીનો અલગ લીધા પછી એની પ્રક્રિયા કરીને રિસાયકલ કરીને રીયુઝમાં એનો ઉપયોગ કરવાના છે ત્યારે પૂરો સહકાર આપવા માટે વિનંતી છે। અને આજે ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે નગરજનોને મારી એક વિનંતી છે કે આપણે સૌ એક સંકલ્પ કરીએ કે હું રસ્તામાં કચરો નાખીશ નહીં અને કોઈ નાખતું હશે તો એને ટોકીશ અને રોકીશ, તો પણ આ સ્વચ્છતા અભિયાનમાં મોટું એમનું યોગદાન ગણાશે।